ચર્ચાની શરૂઆત કરીશું, વાત કરીશું તાપીથી. તો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા સુગર મિલ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર સંમેલન ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા તાપી સહકારી વહીવટી તંત્ર તેમજ સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત રાજ્યના મંત્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. એ ઘણા સમયથી બંધ કરી પડી હતી, લગભગ 200 કરોડના દેવા સાથે આ ફરીથી ચાલુ થાય એવી કોઈ શક્યતાઓ જણાતી નહોતી, પણ ગુજરાત સરકારના સહયોગથી પહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના સાથ અને સહકારથી વ્યારા સોદર ફેક્ટરી માટે 30 કરોડ રૂપિયા અને ફક્ત ચાલુ કરવા માટેની ફાળવણી કરવામાં આવી. કેટલાક લોકો એ જ પૈસાથી જૂનો દેવો આપવાના મૂળમાં હતા, પરંતુ આ પૈસા સરકારે સુગર ફેક્ટરી ચાલુ થાય એના માટે ફાળવ્યા હતા ને એમણે જૂને કારોબારીને વિસર્જન કરીને નવી જવાબદારી શ્રી માનસિંહભાઈ પટેલ જે મહોર સુગર ફેક્ટરીના ચેરમેન છે, સોમડીના ચેરમેન છે, અને દક્ષિણ ગુજરાતની બધી જ સુગર ફેક્ટરીના ચેરમેનોને આ જવાબદારી આપી. એમણે જ્યારે પૈસા આવતા પહેલાં પોતે લોન આપીને પણ એનું મેન્ટેનન્સ કર્યું.